રવિવારે બપોર બાદ 12 મેઘ ખાંગા થઈ જતા શહેરમાં પાણી પાણી થઈ ગયું છે. ઉપરવાસનું પાણી અને શહેરના વરસાદી પાણી બેવડાઈ જતા શહેરના નીચાણવાળા વિસ્તારોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. આ સાથે જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ પાણી ઘૂસી જતા બંને કચેરીઓ બેટમાં તબદીલ થઈ ગઈ છે. જુઓ વિડીયો. જામનગરમાં રવિવાર બપોર બાદ 5.5 ઇંચ વરસાદ વરસી જતા ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. શહેરનું સ્મશાન તો બપોર પૂર્વે જ રંગમંગતી અને જ્ઞાગમતી નદીના પૂરમાં બેટમાં ફેરવાઈ ગયું હતું, જ્યારે બપોર બાદ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા, જેમાં બેડીગેટ, ભીમવાસ, નવાગામ, ગેડ, મધુવન સોસાયટી, રામેશ્વરનગર, કાલાવડ, નાકાબહાર અને ગુલાબનગર, મોહનનગર તેમજ પત્રકાર કોલોની અને તરાવની પારે પાણી ભરાઈ ગયા હતા. જ્યારે રાત્રે 6 થી 8માં વધુ વરસાદ થવાથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જિલ્લા પંચાયતના પરિસર, ગ્રાઉન્ડ ફ્લોરનું પરિસર, સિવિક શાખાનું પરિસર અને પંચાયત કર્મચારી મંડળની ઓફિસ તથા લિફ્ટ કોર્નર પર 3-3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, જ્યારે તાલુકા પંચાયતમાં પરિસરમાં તાલુકા વિકાસ અધિકારી ઓફિસ, હિસાબી શાખા, ઈપીએફ શાખા, પ્રમુખ અને બાંધકામ શાખા અને ટીડીઓ ઓફિસમાં પણ ગોઠણસમાં પાણી ભરાયા છે. આ બંને કચેરીમાં કોમ્પ્યુટર સહિતના સાધનો ખરાબ થયાની ભીતિ હોવાનું જણાય છે. ત્યારે રેકોર્ડ અને ફાઇલો ખરાબ ન થાય તે માટે અધિકારીઓ કર્મચારીઓ કચેરીએ દોડી આવ્યા. તાલુકા પંચાયતના હિસાબી અને ઈપીએફ શાખામાં રેકોર્ડ પડ્યા છે. હર્ષલ ખંજેડિયા, ZSTV, જામનગર.